वंदे मातरम डियर स्टूडेंट्स, आज आप जुवाना छे एकम नंबर 13 पंखीओए पाणी पायुं। ते एकमना लेखक छे करसनदास लुहार। हवे आपणे जोईशुं एकमने। एक हतो छोड, साव नानो एवो, मांड मांड देखाय। घणा ढोर एनी पासेथी पसार थई जाय पण कोईने ख्याल न आवे। अहीं वात करवामां आवी छे एक नाना छोड विशेनी, एक नाना प्लांट विशेनी। के एक नानो एवो प्लांट हतो, एक नानो एवो छोड हतो। ए बहु ज नानो हतो, साव नानो एटले घणो नानो हतो के मांड मांड देखाय ने झड़पथी कोई देखी पण शके नहीं, एटलो बधो ते नानो छोड हतो। ढोर तेनी पासेथी पसार थई जाय तो पण ए लोकोने ख्याल आवतो नहीं के अहीं कोई नानो छोड छे। छोड़ने मोटो थवानी इच्छा हती, एने वधवु हतु, ऊंचा थवु हतु, आकाशने आंबी जवु हतु। अहीं वात करवामां आवेली छे के जे नानो छोड हतो, घणो नानो छोड हतो, तेने मोटा थवानी घणी इच्छा हती, तेने वधवु हतु एटले के तेने ऊंचा थवु हतु, आकाशने आंबी जवु हतु। तेने केटलुं ऊंचुं थवुं हतु के ते आकाशने आंबी जाय एटले के आकाशने अड़ी जाय एटलुं बधुं एने लांबुं थवु हतु। घेघूर झाड बनवुं हतु। घेघूर झाड एटले गाढ झाड, बराबर, गाढ घटादार झाड एने बनवुं हतु। परंतु दिवसे दिवसे ते सुकातो जतो हतो। एने मांड बे चार पांदड़ा बैठेला। एक बकरीनुं ध्यान गयुं अने ते पांदड़ा खाई गई, बराबर। ए छोड़नी घणी मोटी इच्छाओ हती, एने तो बहु ज मोटुं थवुं हतुं, आकाशने आंबी जवुं हतुं अने घेघूर एटले के घटादार झाड बनवुं हतुं। परंतु ते दिवसे ने दिवसे सुकातो जतो हतो, बराबर। एक दिवस तेना पर थोड़ाक पांदड़ा हता, ते पण बकरीने ध्यानमां आवे छे अने ते पांदड़ा ते बकरी खाई जाय छे। छोड़ तो साव बોળો થઈ ગયો, એને રડવું આવી ગયું। શું થયું? છોડ ઉપર કોઈ પણ છોડ હોય, એના ઉપરના બે ત્રણ પાંદડા હોય ને તે પણ બકરી ખાઈ જાય તો છોડ શું બની જાય? બોડો બની જાય। બોડો એટલે કે ઉઘાડો અથવા પાન વગરનો બની જાય। તો છોડ હવે કેવો થઈ ગયો? પાન વગરનો બની ગયો। એને રડવું આવી ગયું। હવે તો તે રડવા પણ લાગ્યો। પહેલા તો જે સાવ નાનો હતો ત્યારે માત્ર દુઃખી થતો હતો કે મેં આવું છું, મારે જયારે આવું બનવું છે। પરંતુ જયારે એના ઉપરના રહેલા પાન પણ બકરી ખાઈ જાય છે ત્યારે હવે તે છોડ રડવા લાગે છે। એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું, આવીને છોડ પર બેઠું। છોડ એનો ભાર ખમી શક્યો નહીં। એક દિવસ શું થાય છે, એક પંખી આ બોડા ઝાડ ઉપર, આ બોડા છોડ ઉપર આવીને બેસે છે, પરંતુ તે એટલું નાનો હોય છે કે તે એનો ભાર ખમી શકતો, એ પક્ષીનો પણ ભાર ખમી શકતો નથી, એટલે એનો પક્ષીનો વજન પણ તે લઈ શકતો નથી। વળી ગયું ઓર તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ। હવે આજે નાનો છોડ છે, તે નાનો છોડ તે પંખીને કહે છે કે તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહન કરી શકતો નથી, તારા વજનથી કાં તો હું વળી જઈશ અથવા તો તૂટી જઈશ, તેવું તે છોડ પંખીને કહે છે। એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું। એને છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? હવે જે પક્ષી બેસેલું હોય છે, પંખી બેસેલું હોય છે, તેને છોડ પોતાના પરથી હટી જવા માટે કહે છે, ત્યારે તે પંખી તેના ઉપરથી ખસી અને છોડની સામે આવીને બેસી જાય છે અને પછી તે છોડને પૂછે છે કે તું સાવ દુબળો પાતળો કેમ છે અને નીચો કેમ છે? તારામાં લીલાશ, એટલે છોડ કેવા હોય, લીલા હોય ને, તો તેવી લીલાશ તારામાં કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? એવું બધું જોઈને તે છોડને આવા પ્રશ્નો પૂછે છે। છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું। છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ થઈ ગયા પણ હું વધી શક્યો નથી। શું કહે છે? છોડ એવો જવાબ આપે છે, અત્યાર સુધી એને આવું પૂછનાર કોઈ મળ્યું હતું નહીં, એટલે છોડ કહે છે કે હું હજી નાનો છું, હું ઘણા દિવસ થઈ ગયા છે પણ વધી શકતો નથી, એટલે કે લાંબો થઈ શકતો નથી, ઊંચો થઈ શકતો નથી,
કેટલાય દિવસથી તરસ્યો છું, હવે તે આનું કારણ જણાવે છે કે એ કેમ વધી શકતો નથી, કેમ મોટો થઈ શકતો નથી. તો તે કારણમાં એવું કહે છે કે હું ઘણા દિવસથી તરસ્યો છું, એટલે કે છોડને કેટલાય દિવસથી પાણી મળ્યું નથી. જો છોડને પાણી મળી શકે નહીં તો છોડ મોટું થઈ શકે ના થઈ શકે, એટલે છોડ પોતાના મોટા નહીં થવાનું કારણ કહે છે. મારા મૂળિયા પાણી વિના અકળાઈ રહ્યા છે. શું કહે છે કે એ છોડના મૂળિયા છે તે પાણી વગર અકળાઈ રહ્યા છે. છોડના મૂળને ક્યાંયથી પણ પાણી મળી શકે શકતું નથી, એટલે એના મૂળિયા હવે અકળાઈ રહ્યા છે. મને કોઈ પાણી પાતું નથી. છોડ શું કહે છે, મને કોઈ પાણી પીવડાવતું નથી. મારા 2-4 પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ. અને સાથે સાથે શું કહે છે કે મારા પર 2-4 પાંદડા આવેલા હતા પરંતુ તેને પણ એક બકરી આવીને ખાઈ ગઈ. અત્યાર સુધી એને આવું પૂછનાર કોઈ હતું નહીં, અને જ્યારે આ પક્ષી તેના વિશે માહિતી પૂછે છે કે તું આવો દુબળો પાતળો કેમ છે, ત્યારે તે છોડ પોતાની સમગ્ર કહાની તે પક્ષીને જણાવી દે છે. છોડ પર પંખીને દયા આવી. પંખી છોડની વાત સાંભળીને તેને છોડ ઉપર દયા આવી જાય છે. તે ઉડ્યું, દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું. એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું, પછી ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું. હવે જો પંખીને છોડની દયા આવે છે માટે તે શું કરે છે, ત્યાંથી ઉડીને જે તે દૂર એક તળાવ હોય છે ત્યાં પહોંચી જાય છે, અને પછી ત્યાં જઈને પોતાની નાનકડી ચાંચમાં જેટલું પાણી આવે એકાદ ટીપું જેટલું, તેટલું પાણી તે પોતાની ચાંચમાં ભરી લે છે, અને પછી પાછું ઉડતું ઉડતું છોડ પાસે આવે છે. ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું. તેને શું કર્યું, પંખીએ પોતાની ચાંચમાં જે પાણી લાવેલું હતું તે જે છોડ છે એના મૂળ ઉપર નાખી દે છે, ઠાલવી દે છે. પણ છોડને કંઈ અસર ન થઈ. વિચારો, જે છોડને કેટલા દિવસથી પાણી ના મળ્યું હોય તે છોડને મૂળ ઉપર તેની જમીન ઉપર કોઈ એકાદ ટીપું પાણી નાખે તો તેને પાણી પહોંચી શકે, તેને એકાદ ટીપા પાણીની કોઈ અસર થાય નહીં થાય. તો તે રીતે આ છોડને પણ એકાદ ટીપું પાણીની કોઈ પણ અસર થતી નથી. એક ટીપા પાણીથી શું વળે, લાંબા સમયની તરસ હતી. પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું. એટલે કે એક ટીપા પાણીથી કશું થઈ શકે એવું નહીં હતું, એ તો લાંબા સમયથી તરસ્યો હતો. પંખી હવે તેની વાત સમજી ગયું કે હું એકલો હવેથી પાણી પીવડાઈશ તો મારું પાણી કંઈ કામ લાગશે, મારી મહેનત કામ લાગશે નહીં. એટલે હવે પક્ષી ત્યાંથી ઉડી જાય છે. બરાબર, ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ પાસે પહોંચ્યું. એ પક્ષી ઉડતું ઉડતું ક્યાં પહોંચે છે, એક ઘેઘૂર, એટલે ફરીવાર આ શબ્દ આવેલો છે, ઘેઘૂર એટલે ગાઢ, બરાબર, ઘટાદાર ઝાડ પાસે એ પહોંચે છે. ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું. પંખીઓના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. એ પંખી એના ટોળા પાસે જાય છે અને પછી પંખીઓના ટોળું હોય તેને આ છોડ વિશેની વાત કરે છે કે અહીં એક છોડ આવી રીતે તરસ્યું છે. એના વિશેની સમગ્ર વાત કરે છે કે એ સાવ દુબળો પાતળો છે અને એને પાણી ક્યાંય મળતું નથી. સૌ પંખી સંમત થયા અને પછી એ પંખીને પાણી પીવડાવવા માટેની યોજના બનાવે છે અને તે યોજનામાં બધા પંખીઓ સંમત થાય છે, એટલે રાજી થાય છે કે સારું આપણે આ રીતે પંખીને પાણી પીવડાવીએ. બધા પાંખો ફફડાવતા ઉડ્યા અને તળાવને કિનારે ઉતર્યા. બધા પક્ષીઓ તે છોડને મદદ કરવા માટે ત્યાંથી ઝાડ ઉપરથી ઉડીને તળાવના કિનારે આવે છે અને ત્યાં ઉતરે છે. સૌએ પાણીથી ચાંચું ભરી લીધી. બધા પક્ષીઓ શું કરે છે, પોતાની ચાંચની અંદર પાણી ભરી લે છે. પક્ષીઓ પાસે તો બીજી કોઈ વસ્તુ નથી હોતી કે જેના અંદર તે લોકો પાણી ભરી અને છોડને પીવડાવી શકે, એટલે માત્ર તેઓ પોતાની ચાંચમાં જ પાણી ભરી શકે છે. એટલે તેઓ પોતાની ચાંચમાં પાણી ભરી લે છે અને પછી ત્યાંથી ઉડી જાય છે. પછી પેલું પંખી આગળ, એ ટોળું પાછળ. પેલું પંખી એટલે કે જે પંખીએ આ પક્ષીની મદદ કરવા માટે બધા પક્ષીઓને બોલાવેલા હોય છે તે પંખી સૌથી આગળ ઉડે છે અને બીજા બધા પક્ષીઓનું ટોળું એની પાછળ ઉડે છે.
કારણ કે બીજા બધા પક્ષીઓને તો છોડ ક્યાં છે તેનો ખ્યાલ હોતો નથી, એટલે કે બીજું ટોળું એ લોકોને એની એક પક્ષીની પાછળ જાય છે અને જાય ઉડ્યા એટલે બધા ઉડતા ઉડતા જાય છે. બરાબર, તો આ વિડીયોને આપણે અહીં સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે પંખીઓએ જે છોડને મદદ કરવાનું વિચાર્યું છે તેની મદદ કેટલી અંશે સફળ થશે. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.